નમસ્કાર. આ હોળી જેવો તહેવાર છે અને અહીંયા અમે ગાયવાડીની દુકાનો છે અમારી. એકી દીકરીનો પહેલાં રસ્તો હતો તો શું પબ્લિક ત્યાં સ્કૂટર મૂકીને અમારી દુકાન સુધી આવી શકતી હતી. હવે દૂર દૂર પાર્કિંગ કરીને અમારી દુકાન સુધી કોઈ આવતું નથી. આ હોળીમાં અમારી અહીંયા હોળી થઈ ગઈ છે. હોલી હોય એની બદલે હો અળી થઈ ગઈ છે. પ્લીઝ તમે આ લોકો મહેરબાની કરીને આ એકી બેકીનો રસ્તો ચાલુ કરી દો. કાલનો દિવસ આજે કાલ આજ અત્યારે લગભગ 12 વાગ્યા સુધી હજી સુધી અમારે કાલ તો સાંજ સુધી બોળી નથી થઈ. આજે 12 વાગ્યા છે, હોળી છે, પબ્લિકને આવવું જોઈએ પણ અમારી દુકાનમાં હજી બોળી નથી થઈ. મહેરબાની કરીને એકી બેકીનો રસ્તો ચાલુ કરી દો, પબ્લિકને સ્કૂટર લઈને આવવા દો. દૂર પાર્કિંગ કરીને કોઈ પબ્લિક આવવાની નથી. પેલો માળ હોય ને તો ત્યાં પબ્લિક નથી જવાની, નીચેની દુકાન હશે ને ત્યાં શ્યોર આવશે. પ્લીઝ રિક્વેસ્ટ કરી છીએ અમે તમને લોકોને. તમે કયો તો બીજું શું કરી શકીએ અમે લોકો? અમે કંઈ કરી શકતા નથી આમાં. અમારે ક્યાં જવું? અમારે ધંધા હોય તો દુકાન. તમે કયો એમ? અમે કરવા તૈયાર છીએ. પૂરી અમારી ત્યાંથી જે ચાલુ થાય છે રસ્તો ડ્રીમલેન્ડથી તે માણેક ચો સુધીની પબ્લિકને તમે જે કહેશો ને એ કરવા અમે દુકાનદારો બધા તૈયાર છીએ. તમે કહેતો અમે રોડ ઉપર ધંધા ચાલુ કરી દઈ, દુકાન કરી દઈ, બંધ. તમે જે કહેશો એ કરશું. પ્લીઝ રિક્વેસ્ટ કરી છીએ અમે લોકો. થેન્ક યુ. આજથી જે જાહેરનામાનો અમલ હતો, જે 5 તારીખ પછી સરકારશ્રી તરફથી છૂટ આપવામાં આવેલ હતી કે જે વેપારી ભાઈઓને ઘણી રાહત હતી ડીમલેનથી માણેક ચોક સુધી. 2 દિવસ ત્યાં તહેવાર છે ને ઘરાગી હોય છે એના હિસાબે કડક અમલ કરી અને પાછો બંધ કરી દેવાથી ડીમલેનથી પોરબંદર માણેક ચોક સુધીના વેપારીઓને ઘણી તકલીફ પાછી પડવા મળી છે. આ બારામાં ઘણી વખત રજૂઆત કરેલ છે, કેમ કોઈ તંત્ર ધ્યાન નથી દેતું? ગામમાં જાહેરનામાના 2-3 જગ્યાએ છે પણ એનો અમલ કાંઈ જ કેમ ફરક થાય છે? તો આ વેપારીઓનો શું વાત છે કે જે કાયદેસર રીતે બધા ટેક્સ ભરે છે, કોઈ વેપારી છે કોઈ ઓલાતો છે નહીં, અને એના ઉપર આવો અત્યાચાર કેમ કરે છે તંત્ર? એનું અમને ખાસ જણાવવા નમ્ર વિનંતી કે આટલી આટલી રજૂઆત કરવાથી કલેક્ટર સાહેબ, GSP ઓફિસ, નગરપાલિકામાં ચીફ ઓફિસરને કોઈ જગ્યાએ અમે રજૂઆત કરવામાં બાકી નથી રાખ્યું તો અમારો આ પ્રશ્નને હલ કેમ નથી કરી શકતા? તેવી અમારી નમ્ર વિનંતી છે કે આ પ્રશ્ન તાત્કાલિક અમારા વેપારોને હિત ધ્યાનમાં લઈ